મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે તેના પર નજર કરીએ. સુરતથી મહત્વના સમાચાર. ધોરણ 11 ના વિદ્યાર્થી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તો વિદ્યાર્થી આપઘાત કર્યો હોવાના સમાચાર. સચિન વિસ્તારમાં વિદ્યાર્થી ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. માતા પિતા મજૂરી કામકાજ માટે ગયા બાદ યુવકનું અણધાર્યું પગલું છે આ. તો આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ. રાકેશ, વધુ એક વિદ્યાર્થી આપઘાત કરી લીધો છે, શું કોઈ વિગતો મળી રહી છે કે શેના કારણે આ પગલું ભર્યું? કૃષ્ણા, સચિન વિસ્તારની અંદર આ બીજી એક ઘટના છે તે સામે આવી છે. હાલ જ અઠવાડિયા અગાઉ અન્ય એક 16 વર્ષીય જે કિશોરે પણ આવું અંધાર્યું પગલું ભર્યું હતું. અને આ બીજી એક ઘટના સુરતના સચિન વિસ્તારમાંથી સામે આવી છે કે જ્યાં ધોરણ 10 પાસ કર્યા બાદ ધોરણ 11 માં આવેલા જે વિદ્યાર્થીએ છે તે અંધાર્યું પગલું ભર્યું છે. જે પ્રકારે માહિતી મળી રહી છે તે મુજબ સચિન વિસ્તારમાં શિલાલેખ જે એપાર્ટમેન્ટ આવેલું છે તે એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ દેવૈયા નામના યુવકના જે 15 વર્ષીય પુત્ર જે પ્રિન્સ દેવૈયાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો. સાંજના 5 વાગ્યાના સમય દરમિયાન માતા ઘરે હતી અને ઘરનો રૂમનો દરવાજો છે તે કિશોરે અંદરથી બંધ કરી લીધો હતો અને ત્યારબાદ તેણે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો. સાથે જ જ્યારે પિતા ઘરે આવ્યા ત્યારે પુત્ર ન મળી આવતા ઘરનો દરવાજો છે તે ખખડાવવામાં આવ્યો હતો, પરંતુ દરવાજો ન ખોલતા શંકા ગઈ હતી અને દરવાજો તોડતા જે બાળક છે તેનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે પરિવારજનોના પગતળેથી જમીન સરકી પડી હતી. જો કે આ ઘટના બતાવી સાથે જે સચિન પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે માત્ર 15 વર્ષની ઉંમરે ધોરણ 11માં આવેલા વિદ્યાર્થીએ કયા કારણોસર પગલું ભર્યું છે તે હાલ એક તપાસનો વિષય બની રહે છે. પરંતુ વિદ્યાર્થીના અંધારિયા પગલાને લઈને પરિવારજનો પર જે છે તે આપ તૂટી પડ્યું છે. સાથે જ સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જે મૃતક વિદ્યાર્થીના પરિજનો છે તેમના દ્વારા જે બાળકની બંને આંખો છે તે ડોનેટ કરવામાં આવી છે. પોતાનું વાલ સોયું જે બાળક છે આજે પરિવાર વચ્ચે નથી રહ્યું, પરંતુ બાળકની દીર્ઘ દ્રષ્ટિ અન્ય બાળકની અંદર જોઈ શકે તે માટે આ મહત્વનો નિર્ણય છે તે પરિવારજનો તરફથી લેવામાં આવ્યો છે. પરંતુ બાળકે કયા કારણસર આ પગલું ભર્યું છે તેની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. પિતા જે પ્રકાશ દેવૈયા છે તે મિનરલ વોટરના કામકાજ સાથે સંકળાયેલા છે અને ગતરોજ સાંજના 5 વાગ્યાના સમય દરમિયાન જ્યારે તેઓ ઘરે આવ્યા હતા ત્યારે ઘરના અંદરનો જે બેડરૂમનો દરવાજો છે તે બંધ હતો અને જેના અંદર જે પ્રિન્સ જે દેવૈયા છે તે ઘરની અંદર રૂમની અંદર હતો. તે દરમિયાન તેણે ઘરનો દરવાજો ખોલ્યો ન હતો અને તેને લઈને પરિવારજનોને શંકા જતા દરવાજો તોડી અને પુત્રની લાશને બહાર કાઢવામાં આવી હતી. જી જી જી, આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા